अगर समाचार में बात करी तो महत्वना समाचार सामे आवी रह्या छे। महत्वनुं कही शकाय के अमदावादनी हवा प्रदूषित बनी छे। महत्वना समाचार सामे आव्या छे जेमां अमदावादनी हवा फरी एकवार प्रदूषित बनी छे। एर क्वालिटी इंडेक्सना चौंकावनारा आंकड़ाओ सामे आव्या छे। शहेरना विविध विस्तारोमां आ समस्या वधी छे। श्वासना अने दमना रोगोमां पण हवाने लईने वधारो थई शके छे। हवा प्रदूषितना कारणे लोकोने श्वास लेवामां पण मुश्केली पड़ी शके छे। प्रदूषित हवा लोको माटे हानिकारक साबित थाय छे। साथ ज उस्मानपुरामां 170, साउथ भोपालमां 154, ओडव खाते 174, एरपोर्टमां 181, रख्यालने 177 जेटलो एर इंडेक्स नोंधायो छे। अमदावादनी हवा बनी एकवार प्रदूषित प्रदूषित एर क्वॉलिटी इंडेक्सना चौंकावनारा आंकड़ा सामे आव्या छे। चांदखेड़ामां 171 एर क्वॉलिटी इंडेक्स अने मणिनगरमां 163 एर क्वॉलिटी इंडेक्सना चौंकावनारा आंकड़ा सामे आव्या छे। અમદાવાદની હવા પ્રદૂષિત બની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરે જો આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, અમદાવાદની હવા પ્રદૂષિત બની છે, એર ક્વોલિટી ઇન્ડેક્સના ચોંકાવનારા આંકડાઓ પણ સામે આવ્યા છે। શું છે વધુ માહિતી? સ્મિતા, જે પ્રમાણે અમદાવાદની હવા છે દિવસે ને દિવસે દિલ્હીની માફક અહીંયા પણ પ્રદૂષિત થઈ રહી છે, જે પ્રમાણે દિલ્હીના જે આંકડાઓ જે ચોંકાવનારા આંકડા બહાર આવે છે, જેની અંદર જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 500 સુધી પહોંચી રહ્યું છે। સામાન્ય રીતે 250 થી પણ વધારે જો એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે પ્રદૂષિત હવાનું જે માપવાનું જે યંત્ર છે તેના દ્વારા જે એપ્લિકેશન દ્વારા જે વધારે પડતું 250 વધારે હોય તો તેને પૂર્વ ગણવામાં આવે છે। એટલે કે ધીરે ધીરે જે પ્રદૂષિત હવા છે તેનો જે આંકડો છે તે દિવસે દિવસે વધી રહ્યો છે। દિલ્હીની અંદર ગઈકાલે 500 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો, તો અમદાવાદની અંદર પણ 300 થી પણ વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘણા બધા વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે। સૌથી પ્રથમ વાત કરવામાં આવે તો ઉસ્માનપુરાની અંદર 177 જેટલું એર ક્વોલિટી ઇન્ડેક્સ, 154 જેટલું છે। એટલે કે આ તમામ જે હવાનું જે પ્રદૂષણ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે, તેની પાછળ પણ ઘણા બધા કારણો રહેલા છે। કારણ કે જે પ્રમાણે થઈ રહ્યો છે, સાથે જે કેમિકલ યુક્ત જે ફેક્ટરીઓ છે જે કેમિકલ છોડે છે જેના લીધે પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। આ સાથે જ ઉપયોગ જે દિવસે ને દિવસે વધ્યો છે તેના લીધે પણ જે હવાનું પ્રદૂષણ જે છે વધ્યું છે। સાથે જ જે સૌથી મહત્વની વાત એ છે કે વૃક્ષો જે ઓછા થયા છે તે સૌથી મોટી ચિંતાનો વિષય લોકો માટે છે। આ સાથે સૌથી વધારે સમસ્યા એ પણ સર્જાઈ રહી છે કે લોકો જે પ્રદૂષિત હવા લઈ રહ્યા છે જેના લીધે લોકોને શ્વાસની અને દમની જે બીમારીઓ છે તેમાં પણ જે આંકડાઓ છે તે સતત વધી રહ્યા છે। લોકો માસ્કનો ઉપયોગ કરતા થઈ રહ્યા છે। સામાન્ય દિવસોની જેમ પણ જે પોતાને જે શ્વાસ જે છે તેમાં પ્રદૂષિત હવા ના આવે તે માટે એટલે કે જે પ્રમાણે હવાનું પ્રદૂષણ વધ્યું છે જે એક ચિંતાનો વિષય લોકો માટે છે, અને ખાસ કરીને પ્રદૂષણ ઘટાડવાની જે મામલે જો અત્યારથી અમદાવાદની જે હવા છે તે પણ પ્રદૂષિત થઈ શકશે અને આગામી દિવસોમાં જે લોકો છે તેને હાલાકીનો સામનો કરવો પડશે। જી જી, વધુ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો શહેરના વિવિધ વિસ્તારોમાં એર ઇન્ડેક્સ વધુ જોવા મળ્યો છે। શ્વાસના અને દમના રોગ પણ વધારી શકે છે। પ્રદૂષિત હવા લોકો માટે હાનિકારક સાબિત થાય છે।